तो जय हिंद बाळको। लास्ट लेक्चर में आपणे शुं जोयुं? श्रेणी अने समांतर जोड़ाण कैपेसिटरना जोया। क्लियर छे ने बधाने के भाई कई रीतना श्रेणी थाय? बताओ आ कयो जोड़ाण? श्रेणी। क्लियर छे ने? लास्ट लेक्चर में आज जोयुं तुं ने आ श्रेणी जोड़ाण छे। आवुं क्यां भण्या आपणे? 2 वर्ष पहेला लगभग 10मा ધોરણમાં ભણ્યા છો। અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ આવડે તમને। અને આ શ્રેણી જોડાણ થયું તો આ કયું જોડાણ થયું? તો ખબર જ છે ને આ સમાંતર થશે, બરાબર। આ શ્રેણી જોડાણ કહેવાય અને નીચેવાળો કયો કહેવાય? સમાંતર જોડાણ કહેવાય। શ્રેણી જોડાણમાં કોનું વિભાજન થાય? વોલ્ટેજનું। વિદ્યુતભાર કેવો રહે? सरखो। पाकू? अने श्रेणी में कोनु विभाजन थाय? समांतर में कोनु विभाजन थाय? विद्युत भार नु। जे अहींयाथी विद्युत भार मानी लो क्यू आयो तो क्यू वन क्यू टू थयु। ओके, अहीं आपणे आने वोल्टेज वी आप्या। टोटल वोल्टेज केटलू आप्यु? वी। तो एनु थयु वी वन अने वी टू। अने वोल्टेज केवो रहे समांतर में? सरखो, बराबर। आ क्लियर वस्तुओ छे, नानी नानी वातो छे, काले शीख्या था। એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે જે વિડીયો બી તમને મળશે આજે, એમાં આપણે આ શીખ્યા હતા કે ભાઈ શ્રેણી અને સમાંતરમાં આ રીતનું થાય। પાક્કો? બધાને ખબર છે। અચ્છા, સૂત્રોમાં કેવું? તો સૂત્રનું શોર્ટકટ યાદ રાખો, જે અવરોધમાં થતું હતું એવું નહીં, એવું નહીં, એનું ઊંધું। જે અવરોધમાં થતું હતું એનું ઊંધું થશે। ક્લિયર? એનું કેવું થશે? ઊંધું થશે। ઊંધું થશે એનો મતલબ શું? એનો મતલબ શું? ઊંધું થશે એનો મતલબ શું? જેમ કે અહીંયા સમાંતર છે કે શ્રેણી? શ્રેણી છે। શ્રેણીમાં શું લખાશે? સી ઇક્વિલેન્ટ, વન અપોન સી ઇક્વિલેન્ટ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ। અને સમાંતરમાં શું લખાશે? સી ઇક્વિલેન્ટ ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ, બરાબર। સી ઇક્વિલેન્ટ ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ, અને વન અપોન સી ઇક્વિલેન્ટ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ। પાક્કું? ઓકે, સમજાઈ ગયું? આને કહેવાય શ્રેણી જોડાણ, આને કહેવાય સમાંતર જોડાણ। સમજી ગયા? તો એના પરથી એક દાખલો છે આપણી જોડે, જો શું છે એક દાખલો છે। ઉદાહરણ નંબર 2.9 એનસીઆરટી આપણે ફોલો કરી રહ્યા છે, એટલે ઉદાહરણ નંબર 2.9 છે કે નહીં? યસ। શ્રેણી અને સમાંતર પૂરું થાય એ થિયરી પછી તમારી જોડે ઉદાહરણ નંબર 2.9 છે। હવે એમાં એક આકૃતિ છે, યસ, હા કે ને, આકૃતિ છે, અને એમાં આપણને ચાર કેપેસિટર આપ્યા છે આ રીતના। આને આપણે C1, C2, C3 અને આ C4, દરેકનો કેપેસિટન્સ સરખો છે 10 માઇક્રોફેરાડે। દરેકનો કેપેસિટન્સ કેવો છે? સરખો। કેટલો છે? 10 માઇક્રોફેરાડે। બોલો, ક્લિયર આટલું? હા કે ના? યસ। હવે શું કહે છે એ સમજો। હવે એમ કહે છે કે C4 ને સમાંતર આપણે બેટરી લગાવીએ, કેટલા વોલ્ટની? 500 વોલ્ટની, 500 વોલ્ટની બેટરી લગાવો છો, તો તમારે બે વસ્તુ શોધવાની છે, એક આનું સમતુલ્ય કેપેસિટન્સ અને બીજું દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર। સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો C1, C2, C3, C4 પરનો શું શોધવાનું છે? વિદ્યુત ભાર શોધવાનો છે। શું શોધવાનું છે? વિદ્યુત ભાર। તો પહેલા પાર્ટમાં આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી લઈએ સમતુલ્ય કેપેસિટન્સ, સી ઇક્વિવેલન્ટ આપણે શોધવાનો છે, તો એનું સોલ્યુશન શું થશે જો। હવે ઘણા બાળકોને એવું પરેશાની થાય છે કે કયું શ્રેણી છે, કેવું સમાંતર છે, તો મેં તમને કીધું હતું બાજુ બાજુમાં જોડાયેલા હોય આમ, તો આ કયું?
श्रेणी आम आम जाए तो श्रेणी। तो देव जो आओ क्या देखाय छे तमने बाजू बाजू में जोड़ायेला होय जो तमे एम देखाशे बधाज बाजू बाजू में जोड़ायेला छे साहेब बधाज बाजू बाजू में जोड़ायेला छे तो बधा श्रेणी में छे एवो विचार आवे नहीं समझ क्लियर करजो मैं तमने कंसेप्ट आप्यो ए समझो आ बधा कैपेसिटर चार्ज थशे एने चार्ज कोण करशे बैटरी तो आ बैटरी मानी लो अहींयाथी एमने विद्युत भार क्यों आपे छे क्लियर यस ओर नो एक यू विद्युत भार आगळ जाय छे तो अहींया केटला रस्ता पड़े एना माटे बे एटले डिवाइड थशे तो मानी लो अहींया गयो ए क्यू फोर सी फोर में बराबर तो अहींया केटलो जशे सपोज मानी लो क्यू डेस કેટલો જશે ક્યુ ડેશ આ ક્યુ ડેશ આગળ જશે અહીંયા આવશે તો અહીંયા કેટલો રહેશે ક્યુ ડેશ આ ક્યુ ડેશ આગળ જશે તો અહીંયા આવશે કેટલો રહેશે ક્યુ ડેશ કેમ કે રસ્તો એક જ છે તો જ્યાં વિદ્યુત ભાર સરખો એ બધા શ્રેણીમાં પાકો અને જ્યાં વિદ્યુત ભાર બદલાય છે જો આ ક્યુ ડેશ અહીંયા સરખું છે પણ અહીંયા ક્યુ ડેશની જગ્યાએ શું છે ક્યુ ફોર તો આ ત્રણ શ્રેણીમાં થયા અને આ એમની સાથે સમાંતરમાં થયો આ ઇનિશિયલ લેવલ છે અને ઇનિશિયલ લેવલ કહેવાય તમારું જો તમે શ્રેણી સમાંતરમાં કન્ફ્યુઝ થતા હોય તો બટ જો કન્ફ્યુઝન ના હોય તો સીધું દેખાય કે આ ત્રણ શ્રેણીમાં હતા અને આ એમની સાથે સમાંતરમાં છે તો એ રીતના આપણે સોલ્વ કરીશું સી વન સી ટુ અને સી થ્રી શ્રેણીમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલેન્ટ ઓ સોરી નોટ સી ઇક્વિવેલેન્ટ સી ડેશ આપણે લઈએ હવે તમે કહેશો સર શ્રેણીમાં સૂત્ર શું તો ઊંધું સૂત્ર અવરોધ કરતાં ઊંધું સૂત્ર તો કેવું લખાશે સી ડેશની જગ્યાએ વન અપોન સી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ સી વન પ્લસ વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ પ્લસ વન અપોન સી થ્રી બટ બાળકો સમજો વાતને અહીંયા ત્રણેય કેપેસિટન્સની વેલ્યુ કે ચારેયની સરખી છે તો સમાંતર નથી આ શ્રેણી છે અને શ્રેણીમાં સરખા હોય તો શું જવાબ આવે બેટા સી બાય એન સી એન વર્ટિકલ યસ ઓર નો સી બાય એન આન્સર આવે સી બાય એન તો સીની વેલ્યુ કેટલી બેટા દસ માઇક્રો ફેરાડે અને આવા દસ માઇક્રોફેરાડેના કેટલા છે એક બે અને ત્રણ શ્રેણીમાં ત્રણ તો અહીંયા આવશે ટેન બાય થ્રી બોલો ક્લિયર હા કે ના સમજી ગયા મારી વાત બિલકુલ ક્લિયર હવે શું થાય હવે જો આ ત્રણની જગ્યાએ એક જ કેપેસિટન્સ દોરાય કે વિચારાય કયો સી ડેશ એ જે સી ડેશ આવ્યો એ સી ફોર સાથે શ્રેણી કે સમાંતરમાં સમાંતરમાં યસ જે તમે અહીંયા દોરશો સી ડેશ આ ત્રણની જગ્યાએ એમાં કેટલો વિદ્યુત ભાર આવી રહ્યો છે ક્યુ ડેશ લેટ્સ ડ્રો ઇટ ચલો ડ્રો કરી નાખીએ અને ફટાફટ સમજાઈ જશે તમને સી ડેશ કેટલું આવ્યું ક્યુ ડેશ કેટલું આવ્યું ક્યુ ડેશ પાકો હવે આ સી ડેશ અને સી ફોર શેમાં છે સમાંતરમાં હોવાથી બરાબર સી ડેશ અને સી ફોર સમાંતરમાં હોવાથી શું થશે ખબર પડી શું ખબર પડી તમને સી ડેશ અને સી ફોર સમાંતરમાં હોવાથી શું થાય તેમનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ સી ડેશ પ્લસ સી ફોર યસ ઓર નો સી ડેશ પ્લસ સી ફોર સમાંતરમાં હોય ને તો સરવાળો થાય સી ડેશની વેલ્યુ કેટલી ટેન બાય થ્રી સી ફોરની વેલ્યુ કેટલી ટેન તો જવાબ કેટલો આવે ફોર્ટી બાય થ્રી
माइक्रोफेराडे, तो आप कही सकिए 13.33 माइक्रोफेराडे सी इक्विवेलेंट। बोलो क्लियर, बोलो क्लियर के नहीं? यस हाँ के ना, एकदम इजी छे। हवे खबर पड़ी कि क्यों श्रेणी ने क्यों समांतर में कई रीतना नक्की करवानो। ओके, जे बे बिंदुओं ने वच्चे तमने पूछ्यु होय समतुल्य कैपेसिटन्स, ए बे बिंदुओं वच्चे बैटरी लागेली मानवानी, शू लागेली मानवानी? बैटरी लागेली मानवानी। हवे बीजो क्वेश्चन शू छे, जो दरेक कैपेसिटर पर नो विद्युत भार, दरेक कैपेसिटर पर नो विद्युत भार, चलो क्लियर करीशु। दरेक कैपेसिटर पर नो विद्युत भार केटलो? दरेक कैपेसिटर पर नो विद्युत भार केटलो? तो दरेक कैपेसिटर पर नो विद्युत भार शोधवो होय तो अहीं देखाय छे तमने, मैं लखेलू छे, यस ऑर नो? लखेलू छे ने C4 पर नो केटलो? C4 पर नो विद्युत भार Q4 बराबर C4 इंटू एना वोल्टेज। यस, आ वोल्टेज केटला मली रहे छे? 500 C4 ने, अने एटलाज कोने मलसे? C डेश ने, केम के आ क्यूँ जोड़ाण थयुं? समांतर, तो एमां वोल्टेज केवा रहेशे? सरखा। तो बेटा C4 नी वेल्यू छे 10 माइक्रो, एटले 10^-6, वोल्टेज केटला? 500, तो जवाब आवशे 5000 माइक्रो कूलम। आ तो तमे मोढे पण करी शको छो, जो आना 10 माइक्रो अने 500 बन्नेने गुणी नाखो, क्यू बराबर शू थाय? सीवी थाय। क्यू बराबर शू थाय? सीवी थाय। तो 10 गुणिया शू करीशु आपणे? 500, 10 माइक्रो गुणिया 500। क्लियर छे? बिल्कुल। चलो एना पछी वात करिए, एना पछी वात करिए C1 C2 અને C3 પરનો વિદ્યુત ભાર, બધા પર સરખો હતો કેટલો? ક્યુ ડેશ। પછી ત્રણેય વિદ્યુત ભાર શ્રેણીમાં હોય તો એ એમના કેપેસિટન્સનું સમતુલ્ય કેટલું હતું બેટા? સી ડેશ છે જ ઓલરેડી, અને એના વોલ્ટેજ વી। સી ડેશની વેલ્યુ આવી 10^3 માઇક્રો, એટલે 10^-6, અને વોલ્ટેજ કેટલા મળશે સી ડેશને? જો આ 500 C4 ને મળ્યા, અને એ સમાંતર જોડાણ છે, કોની સાથે? સી ડેશ। સમાંતરમાં વોલ્ટેજ કેવા રહે? સરખા, એટલે એને બી કેટલા મળશે બેટા? 500। તો આન્સર ઇઝ 500/3 માઇક્રો કુલમ। બોલો સોલ્વ, યસ ઓર નો? યસ, આ બહુ જ જલ્દી સોલ્વ થઈ જાય, બહુ જ જલ્દી સોલ્વ થઈ જાય બેટા, બહુ જ ઇઝીલી અને બહુ જ જલ્દી સોલ્વ થઈ જાય। યસ, તો આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ। ચલો ક્લિયર, હવે એક એક્ઝામ્પલ હજુ લઈ લે આના જેવો જ, જો વેલ્યુ ચેન્જ કરીએ તો કેટલી ફાસ્ટ આ ગણાશે। આ 200 લઈએ, એ સોરી 20 લઈએ, અને અહીંયા 400 વોલ્ટ આપણે લઈએ, અને અહીંયા હતા એનું એજ, અહીંયા શું હતું? C1, અહીંયા શું હતું? C2, અને અહીંયા શું હતું? C3, બરાબર। હવે આ જ દાખલો તમારે જી નીટમાં કરવાનો હોય કે MCQ સ્વરૂપે કરવાનું હોય તો આટલું લાંબુ તો ન જ કરાય? તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું હોય તો તમે શું કરશો? જો સીધો હિસાબ છે બેટા, સીધો હિસાબ છે, C1, C2 અને C3 શેમાં છે? શ્રેણીમાં, એટલે એમનું સમતુલ્ય સી ડેશ શું થશે? ડાયરેક્ટ 20/3 માઇક્રોફેરાડે। બોલો ડન, C/N વી 20, 20, 20, ત્રણે 20, 20 છે તો શું થશે? 20/3। યસ, અને સી ઇક્વિવેલન્ટ શોધવું હોય તો એ બંને શેમાં થયા? સમાંતરમાં, સમાંતરમાં 20/3 + 20, તંદુ 6, 6 અને 2, 8, એટલે 80/3 માઇક્રોફેરાડે। બોલો હા કે ના? સમજ્યા કે નહીં સમજ્યા? પાક્કું?
खाली केटली स्टेप में आंसर आयो? बे स्टेप में। मैं तमने कीधु ने आटलू बधु गण्या पछी तमे जी नीट नी तैयारी माटे हूँ तमने ट्रिक आपू छू कि कई रीतना आपणे सॉल्व करीशू सेकेंड पार्ट ने। जो आटलू बधु गणीए आ तो शॉर्ट ज छे ऑलरेडी, हवे जो मजा आवशे। आपणने खबर छे विद्युत भारनो सूत्र शुं थाय, सीवी, तो क्यू फोर शू थशे, सी फोर इंटू वी। सी फोर नी वेल्यू केटली? 20 माइक्रो गुणिया 400 એટલે 8000 માઇક્રો કુલમ્બ। ખતમ, મોડે મોડે થઈ જાય, યસ ઓર નો? 20 માઇક્રો અને એને 400 મળ્યા એટલે શું મળ્યા? 8000 માઇક્રો। ડન, યસ ઓર નો? ડન ઓર નોટ? યસ, બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર। પછી ક્યુ ડેસ એટલે ક્યુ વન નું પણ, ક્યુ ટુ નું પણ અને ક્યુ થ્રી નું પણ, કેમ કે એ શ્રેણીમાં છે। એમનું સમતુલ્ય સી ડેશ આપણને ઓલરેડી મળ્યું છે 20/3, અને એને સમાંતરમાં કેટલા વોલ્ટેજ છે? 400, તો 20/3 × 400 માઇક્રો કુલમ્બ એટલે 8000/3 માઇક્રો કુલમ્બ। બોલો ક્લિયર? કશું જ નથી, જેટલા ક્વેશ્ચન છે એટલી જ લાઇનમાં આન્સર છે। જો અહીંયા બે ક્વેશ્ચન હતા, બે એટલે એક ક્વેશ્ચન છે પર બે વસ્તુ શોધવાની, એકદમ શોર્ટ ટ્રિક, એકદમ શોર્ટ ટ્રિક, JEE અને નીટમાં તમે આવી જ રીતના એપ્લાય કરશો, આવી જ રીતના એપ્લાય કરશો, એકદમ ઇન્સ્ટન્ટલી તમારો આન્સર આવશે। ક્લિયર? તો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, ફટાફટ લઈ લીધો? ડન, ઓકે, ચલો આગળ વધીએ। થિયરી જુઓ કઈ છે? 2.15, 2.15, 2.15 કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કોની વાત કરીશું? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, હા કે ને? યસ, ક્લિયર છે? રેકોર્ડિંગ ચેક કરવું પડે છે, કાલે રેકોર્ડિંગ બંધ થઈ ગઈ હતી એક ક્લાસની, હવે પાછળ હું અરીસો મૂકી દઉં છું, મને દેખાય હતી। ચાલો બેટા, 2.15, હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ, જો આ પંખો છે બેટા, માની લો છે બરાબર, એને આપણે 230 વોલ્ટ એસી સાથે જોડી દે ડાયરેક્ટ, તો એની કોઇલ બળી જાય, એવું નામ સાંભળ્યું છે કે ભાઈ આ વસ્તુ બળી ગઈ, હા મોટર બળી ગઈ, કોઇલ બળી ગઈ, કેમ કે અંદર કોઇલ હોય, ગૂંચળું હોય, એ આપણે 6ઠા ચેપ્ટરમાં ભણવાના છે, કાં તો તમે 10માં ભણ્યા છો સોલેનોઇડ, આ એ જ વાત છે। હવે શું થાય એ સમજો, અહીંયા વચ્ચે આપણે આ કેપેસિટર લગાવી દીધી છે, આ કેપેસિટર શું કરે? આમાંથી ઉર્જા મેળવે, એને સંગ્રહ કરે અને ધીરે ધીરે કોને આપે? કોઇલને આપે, એટલે કોઇલ ધીરે ધીરે ફરે, 0થી સ્ટાર્ટ થાય, 0, 1, તમે 5 પર પંખો કર્યો હોય કે 4 પર કર્યો અને સ્વિચ ઓન કર્યું, તો એનો મતલબ 4 પર ફેરવવાની સ્પીડ જેટલી ઉર્જા અહીંથી સીધી આને મળવી જોઈએ, તો આ ડાયરેક્ટ કેટલા પર સ્ટાર્ટ થવું જોઈએ? 4 પર, થતું જો એવું હોય તમે ગાડીને કિક મારી, જેમ કે એક્ટિવા તમે ઓન કરો છો ને, ફૂલ એક્સિલિટર આપી દો 5 પરનું, અને એ એક્સિલિટર પરથી તમે જો તો શું થાય? હા કે ને, તમે બી બળી તો ના જાઓ પર પડી જાઓ, એવું એક ઘટના અહીંયા જ બને છે। ઓકે, ક્લિયર કે નહીં? હા કે ના, ક્લિયર? રેકોર્ડિંગ છે? હેલો, ચલો ક્લિયર ને? આ ખબર પડી બધાને, યસ, હા કે ભાઈ માની લો હું ત્રીજું ચેપ્ટર તમને ચલાવી રહ્યો છું અને મેં તમને આખા સેમેસ્ટરની ઉર્જા એક સાથે આપી દો બધા ચેપ્ટરની એક જ દિવસમાં, તો શું થાય? એવું અહીંયા થાય,
जीरो थी स्टार्ट थव जो एक बे तरण चार नेचर नो रूल है बेटा। पर आप के उतावड़िया आम बधु एक दिवस में आऊ एवं शॉर्टकट आपो साहेब आखू चेप्टर थी जाए एवं कंक शॉर्टकट आपो आखू चेप्टर थी जाए साहेब जोरदार। तो मैं कहीं खाली नाम याद रखी ले शॉर्टकट खाली नाम याद रहे बीजू तो शू शॉर्टकट कशु ना हो। देर इज ए वे स्टेप बाय स्टेप जेमा तमारे चालवानू होय छे। अहींया भी जो आ कॉइल ने तमे डायरेक्ट पांच पर चाले एटली ऊर्जा आपी दो तो ए कॉइल डेमेज थी जाए। सीमिलरली आपणी फिजिकल बॉडी छे तमे खावा बैठा छो बराबर तो धीरे धीरे चावी ने खावानू ए रूल खबर छे ने यस। एनाथी अंदर कंईक चयापचयनी जे प्रक्रिया छे ए योग्य रीतना थाय जेनाथी ऊर्जानू निर्माण थाय। पर जो तमे झड़पी खाओ तो अपचो थाय फैट जनरेट थाय एंड बीमारीओ पण ऊभी थई जाय। नेचर रूल छे ना यस ओर नो। आ शीखवा माटे कंई फिजिक्स भणवानी जरूर नथी बायोलॉजी केमिस्ट्री फिजिक्स बधुं शीखवा माटे भणवानी जरूर नथी। जस्ट बॉडी ने फील करो लॉट्स ऑफ थिंग्स आपणी बॉडी में थई रही छे। मैं तमने कीधुं ना धीरे धीरे जेम के आपणी हाइट वधे छे। तमे एवुं बन्युं कोई दिवस के तमे एक रात्रे ऊंघ्या ने बीजी सवारे उठ्या ने एक फूट वधी गयुं होय? नॉट पॉसिबल। सेंटीमीटर और मिलीमीटर बाय मिलीमीटर वध्यु छे अने क्यारे वधे छे आपणने खबर पड़ती नहीं। बहु ज रीतना आपणे जो कॉन्शियस होईए तो खबर पड़े बाकी एवुं कशुं खबर पड़ती नथी। एटले स्टेप बाय स्टेप एटले आ पंखाने जो तमारे चलावो होय पांच पर तो क्यांथी स्टार्ट करवुं पड़े? 0, 1, 2, 3, 4 अने पछी ए पहोंचशे पांच पर। तो त्यां सुधी आना द्वारा मळती सीधी ऊर्जा ए कोण संग्रह करतुं रहेशे? कैपेसिटर यस। तो हवे प्रश्न एवो आवे के कैपेसिटर में केटली ऊर्जा संग्रह पामे छे अने कई रीतना पामती हशे अने क्या पामती हशे? तो एज आपणो 2.15 नंबरनो जे छे टॉपिक ए आपणने आ शीखवशे। तो टॉपिकनुं नाम छे कैपेसिटर में संग्रहित ऊर्जा जेने आपणे विद्युत ऊर्जा पण कहीशुं अथवा विद्युत स्थिति ऊर्जा पण कही शकीए छे। पर विद्युत ऊर्जा इट इज ओके पाकू यस। विद्युत ऊर्जा आपणे कहीशुं कैपेसिटर में संग्रहित ऊर्जा। चलो समझिए मैं लॉजिकली तमने समझाईश। जो आ कैपेसिटर छे बेटा स्विच ऑन कर्यो नथी वी वोल्टनी बैटरी छे सी एनु कैपेसिटन्स छे स्विच ऑन कर्यो नथी तो बताओ आना परनो विद्युत भार केटलो? एनो मतलब कैपेसिटर चार्ज थयो नथी पक्को। सेकंड केस जो आपणे स्विच ऑन करी दीधुं आ कैपेसिटन्स केटलुं छे? सी अने आना पर हवे विद्युत भार आई गयो प्लस क्यू अने आना पर आई गयो माइनस क्यू। आ प्रारंभिक अने आ अंतिम अवस्था छे एटले पहला कैपेसिटर डिस्चार्ज हतो पछी आपणे एने फुल्ली चार्ज कर दीधो केटलो विद्युत भार आप्यो आपणे? क्यू। ओके क्लियर छे? परंतु समझजो अहींया हूँ ड्रॉ करूँ छूँ आ समझजो कैपेसिटर एज छे बेटा आना पर प्लस क्यू आना पर माइनस क्यू आनु कैपेसिटन्स सी छे अहींया क्यू डेस अहींया क्यू डेस। आनाथी तमने शुं बतावा मांगू छूं जो आ इनिशियल अने आ फाइनल आ वचगाळानुं थयुं हा के ना? कैपेसिटरनी प्लेट पर चार्ज आवाना स्टार्ट थाय आना पर प्लस अने आना पर माइनस तो धीरे धीरे वधशे અને પછી ફૂલ્લી ચાર્જ થઈ ગયું હવે આને કેપેસિટી હજુ નથી એટલે હવે ચાર્જ થવાનો નથી તો ફૂલ્લી ચાર્જ થઈ ગયું એટલે આપણે કેપેસિટરને કેટલાથી કેટલા ચાર્જ કર્યો? ઝીરોથી ક્યું? ઓકે ઝીરોથી ક્યું પાક્કું? પર એ ડાયરેક્ટ થશે કે ધીરે ધીરે થશે? ધીરે ધીરે એકદમ સ્લોલી સ્લોલી થશે
यस हाँ, स्लोली એટલે બહુ જ સ્લોલી ના થાય, આપણને ખબર બી ના પડે એટલી ફાસ્ટ થાય છે, બટ એ સ્ટેપ બાય સ્ટેપ થાય એને સારું રહે છે. આ વર્ડ સારું રહેશે, સ્ટેપ બાય સ્ટેપ ચાર્જ થાય છે, ધીરે ધીરે નહીં, ઝડપથી નહીં, સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં આવ્યું થોડુંક ડીક્યુ 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 ડીક્યુ, વધતું વધતું કેટલું થઈ જશે ફાઇનલી ક્યુ. હવે કોને ધ્યાનમાં લઈશું આપણે? એક બે અને ત્રણ, ત્રણ આકૃતિ છે. આકૃતિ બે માં, આકૃતિ બે માં બે પ્લેટ વચ્ચેનું કેપેસિટરની, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? વીડેસ બરાબર ક્યુ બાય ક્યુ ડેસ બાય સી ડેસ. યસ ઓર નો? પર સી તો સી જ છે ને, હા કે ના? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? ક્યુ બરાબર વિદ્યુતભાર શું થાય? ક્યુ બરાબર સી વી, તો વી બરાબર શું થાય? ક્યુ બાય સી. એગ્રી કે નહીં? યસ ઓર નો? પાક્કું? બિલકુલ. સમજાયું કે નહીં? યસ. હવે જો કેપેસિટર ચાર્જ થઈ રહ્યો છે એટલે આના પર ધન વિદ્યુત ભાર વધશે, આના પર ઋણ વધશે. તો આ દરમિયાન અહીંયાથી ઋણ પ્લેટ પરથી ડી ક્યુ વિદ્યુત ભાર અથવા ડી ક્યુ ડેશ વિદ્યુત ભાર ધન પર જશે, એવું માનીએ? સેના પર જશે? ધન પર જશે. તો અહીંયા ધન વધશે અને અહીંયા ઋણ ફ્રી થશે. કાં તો ઋણ વિદ્યુત ભાર ધન પરથી ક્યાં આવે? ઋણ પર. તો આના પર ઋણ વધશે અને આના પર ધન ફ્રી થશે એટલે ધન વધશે. તો આ રીતના વિદ્યુત ભાર વધતો હોય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા જો આ બાજુ પ્લસ અને આ બાજુ માઇનસ, હા કે ના? પ્લસથી માઇનસ એની વિરુદ્ધમાં લઈ જઈ રહ્યા છે કે નહીં? યસ ઓર નો? તેની વિરુદ્ધમાં લઈ જઈ રહ્યા છે. તો બેટરીએ કાર્ય કરવું પડશે કે નહીં? કરવું પડશે. ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત ભારને લઈ જવો હોય, ધનને, એ બી કોને? ધનને. કેમ કે ધન વિદ્યુત ભાર પર બળ કઈ બાજુ લાગતું હશે? આ બાજુ. આ ધન વિદ્યુત ભાર છે તો એના પર બળ કોની તરફ લાગે? માઇનસ તરફ. પર આપણે એની વિરુદ્ધમાં લઈ જઈએ છીએ એટલે આપણે શું કરવું પડશે? કાર્ય. પર આપણે નહીં કરવાના, કોણ કાર્ય કરવાનું છે? બેટરી. યસ. તો સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ ડેશને કેપેસિટરની ઋણ પ્લેટ પરથી ધન પર લઈ જવા કરવું પડતું કાર્ય, સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ કાર્ય કરવું પડશે ને કે નહીં? યસ. કોણ કાર્ય કરશે? બેટરી. ડી ડબલ્યુ કાર્ય બરાબર વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ભણ્યા છીએ આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલવાનો. આને શું હતું? ડબલ્યુ બાય ક્યુ. તો ડબલ્યુ બરાબર શું લખાય? ક્યુ ડેલ્ટા વી. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો શું લખીએ છીએ બેટા? હંમેશા આપણે તફાવત જ છે ને બે પ્લેટ વચ્ચેનો. યસ. તો W બરાબર Q ઇન્ટુ V. તો Q કેટલો લઈ જઈ રહ્યા છે? ડી ક્યુ ડેસ. અને V કેટલો છે બેટા? બે પ્લેટ વચ્ચે ઉપર મેળવેલું છે V ડેસ. આ બે પ્લેટ વચ્ચે V ડેસ. પાક્કું? હવે V ડેસની વેલ્યુ મૂકી દો. કેટલી લખાય? Q ડેસ બાય C. Q ડેસ બાય C ઇન્ટુ ડી ક્યુ ડેસ. બોલો, ક્લિયર? આટલું કાર્ય કરવું પડ્યું. ડી ક્યુ ડેસ લઈ ગયા જવા માટે ક્યુ ડેસ બાય સી ઇન્ટુ ડી ક્યુ ડેસ જેટલું આપણે શું કરવું પડ્યું? કાર્ય. કાં તો બેટરી કર્યું કાર્ય. આ કાર્ય ધીરે 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 બેટરી કરતી જશે, કરતી જશે, કરતી જશે, કરતી જશે. ક્યાં સુધી કરશે? જ્યાં સુધી વિદ્યુત ભાર ઝીરોથી કેટલું ન થઈ જાય? ક્યું. એટલે ઝીરોથી ક્યું કરવા માટે કરવું પડતું કાર્ય. કેપેસિટર પર શૂન્યથી ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા કરવા
करवू पड़तु कुल कार्य। अच्छा कुल कार्य आवे एटले शुं लखशो? डब्ल्यू बराबर इंटीग्रेशन नाना नाना कार्यनु। यस समझा पड़ी के नहीं? डब्ल्यू बराबर इंटीग्रेशन नाना नाना कार्यनु। नाना नाना कार्य शू छे बेटा? क्यू डेस बाय सी इंटू डी क्यू डेस, तो वन अपॉन सी अचल इंटीग्रेशन क्यू डेस इंटू डी क्यू डेस। पर केटलो विद्युत भार जमा करी रहा छे? जीरो थी क्यू, जीरो थी क्यू एटले लिमिट थशे जीरो टू क्यू, पहला जीरो अने फाइनल क्यू। तो हवे आपणे डब्ल्यू बराबर लखी शकीए छे, ध्यानथी जोजो, वन अपॉन सी लिमिट जीरो टू क्यू क्यू डेस इंटू डी क्यू डेस, एट क्यू डेसू डी क्यू डेसनी सापेक्षे विकलन नहीं संकलन है। संकलन में घातनो नियम शू आवे? एक घात वधशे अने छेद में आवशे, तो क्यू डेसनी एक घात वधशे, एक है अहीं क्यू डेस वन है तो स्क्वेर थईने छेद में बगड़ो आई जशे। हवे शू करशो? लिमिट मूकशो, लिमिट मूकशो बेटा, लिमिट मूकशो तो आनु आज मुकाशे ने क्यू, जीरो मूकशो तो जवाब शू आवशे? जीरो आवशे, तो शू लखाशे बेटा? क्यू स्क्वेर, नीचे टू इंटू सी। बोलो खबर पड़ी? क्यू डेसनी जगह शू मूकवानू? क्यू स्क्वेर बाय टू इंटू सी, एट क्यू स्क्वेर बाय टू सी माइनस जीरो, कोई मतलब ज नहीं, माइनस जीरो कोई मतलब ज नहीं बेटा। क्लियर करजो, क्लियर करजो, हाँ के ना? यस सर, चाली गयू? आटली बात थी गई पाक्कू? हाँ। अबे जो, अबे समझो मारी बात, आगड़ बढ़िए, आगड़ बढ़िए। आ कार्य नेज अथवा जे कार्य थयु एज आ कार्य कैपेसिटर में विद्युत स्थिति ऊर्जा अथवा विद्युत ऊर्जा स्वरूपे संग्रह पामे छे। तो यू ई बराबर शू लखाय बेटा? क्यू स्क्वेर बाय टू सी। आ कई ऊर्जा? विद्युत ऊर्जा अथवा स्थिति ऊर्जा, विद्युत स्थिति ऊर्जा। केम स्थिति ऊर्जा कहूँ छू बेटा? जो आने इथे अहीं लाया, क्षेत्रनी विरुद्ध में विद्युत भारने लई जवा माटे करवू पड़तुं कार्य, तेमां कई ऊर्जा स्वरूपे संग्रह पामे छे? विद्युत स्थिति ऊर्जा, एटले यू ई लखाय छे। बोलो पाक्कू कंसेप्ट क्लियर रखो? कंसेप्ट क्लियर? एनसीईआरटी में त्रण आकृति नहीं, एक ज आकृति है, प्रक्रिया जे साची है ए पण छे, पर बहुज मैथमेटिकल इक्वेशन्स साथे रिलेटेड छे। आपणे आने सीम्पली समझी गया, पहला जीरो वचगाळा अने फाइनल, बस बिल्कुल। अने विद्युत स्थितिमानो तफावत अहींया केटलो छे ए लख्यो वचगाळानी स्थिति माटे, पछी एमां करवू पड़तुं कार्य लख्यू, पछी एनु संकलन कर्यु जीरो थी क्यू, एटले आपणने मळ्यु क्यू स्क्वेर बाय टू सी। हवे अहींया ध्यान, ज्यारे दाखलाओ आवशे त्यारे क्यू स्क्वेर बाय टू सी एकलू नहीं होय, एना सिवायना बे सूत्रों पण आवशे। जो कई रीतना, पहला तमे क्यूनी जग्याए सीवी मूकी दो। मुकाय के नहीं? यस मुकाशे, क्यू इज इक्वल टू सीवी। तो आपणने यू ई केटलू मळे छे? जो क्यूनी जग्याए सीवी एटले सी स्क्वेर वी स्क्वेर अपॉन टू सी, एक सी कट तो शू आवशे? हाफ सीवी स्क्वेर। आ शू थशे बेटा? यूई। आ शू थशे? यूई। बीजो सूत्र, सी बराबर क्यू बाय वी। सी बराबर शू थई गयू? क्यू बाय वी। सी बराबर शू थई गयू? क्यू बाय वी। यस मुकाय के ना मुकाय? तो यूई बराबर शू लखाशे बेटा? क्यू स्क्वेर अपॉन टू क्यू बाय वी, एक क्यू कट એટલે શું આન્સર આવશે? હાફ ક્યુ ઇન્ટુ વી, છેદનો છેદ અંશમાં ગયો,
એટલે બીજું એક યુ ઈ મળી ગયો. તો યુ ઈ ના કેટલા સૂત્ર થયા બેટા? ત્રણ સૂત્ર થયા. જો ક્યુ સ્ક્વેર બાય ટુ સી, હાફ સી વી સ્ક્વેર, હાફ ક્યુ ઇન ટુ વી. કયું યાદ રાખશો? આ યાદ રાખવું કે આ આપણી મેન્ટલ અવસ્થા છે, એટલે માનસિક સ્થિતિને મેચ કરે છે. જો મેન્ટલ એટલે પાગલની વાત નહીં કરતા, ઓકે, માનસિક સ્થિતિને મેચ કરે છે. હાફ એમ વી સ્ક્વેર, હાફ આઈ ઓમેગા સ્ક્વેર, હાફ સી વી સ્ક્વેર. પાકું કે નહીં? ક્લિયર? બિલકુલ સમજણ પડે છે ને? હાફ એમ વી સ્ક્વેર જેવું, હાફ સી વી સ્ક્વેર. આ સૂત્ર મેળવવું હોય ને આ સૂત્ર મેળવવું હોય તો સી અને વીની ક્યુ બરાબર સી વી પરથી બંને વેલ્યુ મૂકી શકો છો અને બંને સૂત્ર તમે મેળવી શકો છો. બોલો ક્લિયર ઉર્જા? તો સ્ક્રીનશોટ લો જલ્દીથી, આપણે આની ઉર્જા ઘનતા પણ જોઈશું. શું જોઈશું? ઉર્જા ઘનતા. સ્ક્રીનશોટ થઈ ગયું? ઉર્જા ઘનતા, યસ. ઉર્જા તો આવી ગઈ, હવે ઉર્જા ઘનતા પણ આવશે. હવે એ શું છે પાછું સમજવું પડે. તો કેપેસિટરની જે પ્લેટ્સ છે બેટા, એના પર વિદ્યુતભાર જમા થાય, અને વિદ્યુતભાર જમા થયો, માની લો હવે 3D માં થોડું જઈએ, આ પ્લેટ મેં ડ્રો કરી બરાબર, આ પ્લસ અને આ માઇનસ. અને આપણે ચાર્જ કરી, ઠીક છે, અને રહેવા દઈએ. ચાર્જ કરી તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુથી કઈ બાજુ જાય? પ્લસથી માઇનસ જઈ રહ્યું છે. પણ આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં શું સંગ્રહ પામી? ઉર્જા. કયા ક્ષેત્રમાં સંગ્રહ પામી રહી છે ઉર્જા? વિદ્યુત ક્ષેત્રમાં. હવે આ પ્લેટનું ક્ષેત્રફળ માની લો A છે અને આ અંતર D છે, તો કદ કેટલું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર, આ તો શીખેલું છે. તો આ જે કેપેસિટર બન્યું આખું, જો આ બંને પ્લેટ ચોરસ હોય કે ગમે તે હોય, તો આ વચ્ચે એક લંબઘન આકાર બને, તો એનું કદ કેટલું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ભણ્યા છો ને? કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. આ ક્ષેત્રફળ ગુણ્યા અંતર કરશો એટલે તમને શું મળી જશે? કદ મળી જશે. તો આ કદમાં ઉર્જા સંગ્રહ પામી રહે છે સેની અંદર? વિદ્યુત ક્ષેત્રની અંદર. આ વિદ્યુત ક્ષેત્ર કેટલો છે બેટા? ઈ. તો એકમ કદ દીઠ કેટલી ઉર્જા સંગ્રહ પામશે? કેમ કે એવું જરૂરી નથી કે બધો જ વિદ્યુત ભાર જે જમા થઈ રહ્યો છે એ પ્લેટ પર નિયમિત રીતના છે, એક પછી એક પછી એક. અમુક જગ્યાએ કદાચ ન પણ જમા થયો હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં સંગ્રહ પામતી ઉર્જા સમાન ન હોય, અને સમાન ન હોય તે સમયે આપણે શું લઈએ છે? ઉર્જા ઘનતા. તો અહીંયા આપણે લખીશું, સિમ્પલ છે એકદમ, વિદ્યુત ઉર્જા ઘનતા લખો બેટા. એટલે વિદ્યુત ઉર્જા છેદમાં કદ, એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાને વિદ્યુત ઉર્જા ઘનતા કહે છે. લખી દો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત ઉર્જા ઘનતા કહે છે. એટલે યુ ઈ બાય વી. બોલો ક્લિયર છે? લખો, લખાવું છું, લઈ ગયું હોય તો લખી લો ફરી એકવાર. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને વિદ્યુત ઉર્જા ઘનતા કહે છે. શું કહે છે? વિદ્યુત ઉર્જા ઘનતા. હવે આ ઉર્જા કયા ક્ષેત્રમાં સંગ્રહ પામે છે? તો કે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે છે ને. ગુરુત્વ સ્થિતિ ઉર્જા કયા ક્ષેત્રમાં સંગ્રહ પામે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. યસ ઓર નો?
અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શેમાં સંગ્રહ પામશે? વિદ્યુત ક્ષેત્રમાં. પણ જ્યારે તમે ઉર્જાનું સૂત્ર જોવો ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર દેખાતું જ નથી. હા, સી વી સ્ક્વેર ક્યુ વી, ક્યુ સ્ક્વેર બાય ટુ સી અને ક્યુ વી બાય ટુ, આ બધામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર દેખાતું નથી. પરંતુ ઉર્જા ઘનતાના સૂત્રમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ આવીએ છીએ. શું લઈ આવીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર લઈ આવીએ છીએ. યુ ઈ એટલે શું? યુ ઈ એટલે શું? જો, હાફ સી વી સ્ક્વેર. શું લખાય? હાફ સી વી સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? સ્થિતિ ઉર્જા એટલે શું? વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું? હાફ સી વી સ્ક્વેર. અને કદ એટલે શું બેટા? એ ઇન્ટુ ડી. હવે યુ ઈ બરાબર શું લખી શકીએ આપણે? હાફ સીની જગ્યાએ શું બેટા આપણે લખી શકીએ? એ એપ્સિલોન નોટ બાય ડી. વીની જગ્યાએ, વોલ્ટેજની જગ્યાએ આપણે શું લખી શકીએ? ઈ ઇન્ટુ ડી. હા કે ના? અને ઈનો સ્ક્વેર અને ડીનો સ્ક્વેર છેદમાં શું છે બેટા? એ ડી. તો આને સોલ્વ કરીશું તો કઈ કઈ વસ્તુ કટ થઈ જશે જો, તો એ અને ડી કટ થઈ જશે. એ અને ડી કટ થઈ જશે જો. હા કે ના? એ અને ડી કટ થઈ જશે. આ એ ડી અને આ એ અને એક ડી કટ થઈ ગયું. પર આ ડી અને આ ડી બી કટ થઈ જશે. તો જવાબ શું આવશે? હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. ઓ, આને યુ કેપિટલ ઈ ના લખાય બેટા, યુ સ્મોલ ઈ લખાય. યુ સ્મોલ ઈ. બોલો પાક્કું? યસ ઓર નો? વિદ્યુત ઉર્જા ઘનતા હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. શું લખાશે? હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. આને કહેવાય કઈ ઘનતા? વિદ્યુત ઉર્જા ઘનતા. બોલો બંને ક્લિયર? આમાં તો એકદમ ઇઝી છે બેટા. યુ બાય વી આ કદ છે. કદનું સૂત્ર એ ડી કઈ રીતના એ બી જોયું. ઉર્જા હાફ સી વી સ્ક્વેર છે. સીની જગ્યાએ એ એપ્સિલોન નોટ વાય ડી અને વીની જગ્યાએ ઈડી. આ તો ખબર છે ને, વી બરાબર ઈડી વેદ. અને છેલ્લે સોલ્વ કરીએ તો આન્સર આપણને શું મળશે? હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. તો હવે તમે સૂત્ર શું યાદ રાખશો? ઉર્જાનું આ અને ઉર્જા ઘનતાનું. યસ, ક્લિયર? ઉર્જા ઘનતાનો એકમ બોલો તો જૂલના છેદમાં, સોરી નોટ કુલમ, જૂલના છેદમાં મીટર ક્યુબ. જૂલના છેદમાં મીટર ક્યુબ. કદ હોય તો મીટર ક્યુબ આવે ને, કુલમ ક્યાંથી આવે? જૂલ પર મીટર ક્યુબ. સિમ્પલ ને? બોલો, આવડી ગયું? ઓકે, તો આજનો ટોપિક કેવો રહ્યો? એક તો વિદ્યુત ઉર્જા અને બીજું વિદ્યુત ઉર્જા ઘનતા. આ બંને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને બેઝિકથી બતાવ્યું છે બેટા, બેઝિકથી. તો હોમવર્કમાં આજે રહેશે. હા, બિલકુલ ક્લિયર કરજો. હાફ સી વી સ્ક્વેર અને હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર જો મેચ થાય છે. ક્લિયર? તો સ્ક્રીનશોટ લઈ લઈશું આપણે, સ્ક્રીનશોટ લઈ લઈશું આનું. ઠીક છે? ઓકે.